नमस्कार, अपनी साथे हूं छूं विधाता। महत्वना समाचार थी शुरुआत करे। वडोदरामां गोत्री दुष्कर्म केसमां तपासनो धमधमाट तेज बनी रह्यो छे, त्यारे आरोपी अशोक जैनना पोटेंशियल टेस्ट निष्फळ रह्यो। तबीबो स्पमना जे नमूना छे ते नथी लई शक्या ने हवे अमदावाद खाते टेस्ट माटे तेने लई जवाशे। डीएनए माटे जरूरी लोहीना नमूना लेवामां आव्या। गोत्री होस्पिटल खाते वधु एक ब्लड टेस्ट पण करवामां आवशे। तो तपासनो धमधमाट चाली रह्यो छे, तेवामां कार्यवाही छे ते सतत आगळ वधी रही छे। डीसामां एक ज रातमां बे हत्यानी घटना बनी छे। भणसाली होस्पिटलना क्वार्टरमां एक महिलानी हत्या करवामां आवी। साईबाबा मंदिरमां चौकीदारनी पण हत्या थई छे। खाटलामां सूतेला चौकीदारनी हत्या करीने शख्स फरार थयो छे। तो एक साथे बे हत्यानी घटनाथी चकचार मच्यो छे। डीसामां हत्यानी बे घटनाने लईने हाहाकार मच्यो छे। तो भणसाली होस्पिटलमां क्वार्टरमां एक महिलानी हत्या करी देवाई। बीजी तरफ साईबाबा मंदिरमां चौकीदारनी पण हत्या थई छे। बनासकांठाना भाभरमां 3 महिना पूर्वे થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે। પત્ની ન ગમતા પતિએ હત્યા કરી લાશને જમીનમાં દાટી દીધી હોવાનું ખુલ્યું છે। મૃતક પોતાના પિયર ચચાસણાથી ગુમ મહિના ત્યાં થઈ હતી અને 3 મહિના પહેલા તે ગુમ થઈ હતી। મીઠા ગામની સીમમાં પત્નીને ગળાના ભાગે છરીના ઘા મારીને હત્યા નિપજાવવામાં આવી હતી। હત્યા બાદ લાશને જમીનમાં દાટી દઈ હત્યારો પતિ ફરાર થઈ ગયો હતો। તો હવે 3 મહિના બાદ મૃતક હેતલ ઠાકોરની લાશને બહાર કાઢી પીએમ અર્થે ખસેડાઈ છે। હત્યારા પતિ ઠાકરસિંહ ઠાકોરની અટકાયત કરીને ભાભર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। સાબરકાંઠામાં શ્વાની હત્યા મામલે 4 સામે ગુનો નોંધાયો છે। ઈડરના સિયાસણમાં પાલતુ શ્વાની હત્યા કરવામાં આવી, શ્વાનને મારી તેની દફનવિધિ પણ કરી નખાઈ, ત્યારે ગામના 4 વ્યક્તિઓએ શ્વાની હત્યા કરી હતી। પાલતુ શ્વાનના માલિકે પોલીસમાં અંગેની ફરિયાદ દાખલ કરાવી હતી, ત્યારે પોલીસે પશુ ક્રૂરતા એક્ટ અનુસાર 4 સામે ગુનો નોંધ્યો છે। વધુ માહિતી આપશે સંવાદદાતા ઈશાન। ઈશાન, જે હત્યાની ઘટના હતી, શ્વાની હત્યા કરવામાં આવી હતી, 4 લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, હાલના શું વધુ અપડેટ? ચોક્કસ, કે ઈડરના સિયાસણ ગામમાં જે પાલતુ શ્વાન હતા, એ શ્વાનની હત્યા કરવામાં આવી છે, જેને અત્યારે જે શ્વાનને મારી નાખવાને લઈને 4 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। અગમ્ય કારણોસર આ શખ્સોએ જે શ્વાનને મારી નાખ્યો હતો અને ખેતરમાં ડીપ પાઇપ નાખી ગયેલા હતા। મૃત શ્વાન છે, તે શ્વાનના માલિકને જાણ થતા જ ઈડર પોલીસે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે 4 વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે। તો પોલીસે પૌષ્ટિકતા એક મુજબનો પણ 4 સામે ગુનો નોંધ્યો છે, નોંધીએ છીએ કે આ પ્રકારની ઘટનાનો પ્રથમ કિસ્સો સાબરકાંઠામાં જોવા મળી રહ્યો છે। જી જી, ઈશાન, આભાર માહિતી બદલ। વાત રાજકોટની જ, જંગલેશ્વર વિસ્તારમાં વગર ડિગ્રી લેબોરેટરી ચલાવતો શખ્સ ઝડપાયો છે। જંગલેશ્વર વિસ્તારમાં ઇરશાદ ફિરોઝભાઈ નકાણી સ્પર્શ લેબોરેટરી ચલાવતો હતો। તેની પાસે કોઈ જ પ્રકારની મેડિકલ ડિગ્રી ન હતી, છતાં પણ તે લેબોરેટરી ચલાવતો હોવાની બાતમી એસઓજીને મળી હતી। આ બાતમી મળતા જ એસઓજીએ છટકું ગોઠવ્યું હતું અને એક ડમી ગ્રાહક મોકલીને બ્લડ રિપોર્ટ કરાવ્યો હતો અને રંગે હાથે ઇરશાદ ફિરોઝભાઈ નકાણીને ઝડપી પડાયો। પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે શખ્સ પહેલા એક લેબોરેટરીમાં કામ કરતો હતો અને છેલ્લા 6 મહિનાથી સ્પર્શ નામની લેબોરેટરી ચલાવી રહ્યો છે। પોલીસે કુલ 90,380 નો મુદ્દામાલ કબજે કરી આ શખ્સની અટકાયત કરી છે। વિસ્તારમાં એક ઇરશાદ કરીને આરોપી હતા, જેમના પાસે બીસીએની ડિગ્રી છે, પણ જો એક લેબોરેટરી માઇક્રો લેબોરેટરી ચલાવવા માટે ડીએમએલટીનો લાયસન્સ અને બીએસસી માઇક્રોની ડિગ્રીની જરૂરત છે। આ બંને એમના પાસે હતા નથી અને આ કારણથી એમના વિરુદ્ધ એક કેસ દાખલ કરવામાં આવેલા છે। ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસની મબલક આવક થઈ છે। કપાસની ગાંસડીઓથી યાર્ડ ઉભરાયેલું જોવા મળ્યું છે। ખેડૂતોને ગત સાલ કરતા આ વર્ષે સારા એવા કપાસના ભાવ મળી રહ્યા છે। યાર્ડમાં કપાસની 1200 ગાંસડીઓની આવક થઈ છે અને ખેડૂતોને કપાસના 1000 થી 1600 સુધીના ભાવ મળી રહ્યા છે। નબળા કપાસના 900 થી 1000 અને સારા કપાસના 1600 સુધીના ભાવ મળી રહ્યા છે। કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી છે। ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં બજાર ભાવ સારા છે, જેવો માલ એવા ભાવ મળે છે, 900 થી 1600 રૂપિયા સુધીના ભાવ થાય છે, પણ આવક કંઈ સારી છે ખેડૂતોને, બજાર તો સારી મળે છે પણ કુદરતે વરસાદને હિસાબે
માલની આવક ઘટી ગઈ છે ખેડૂતોની. હાલ કપાસની આવક 1000 થી 1200 બારીની આવક છે, આવનાર દિવસોમાં આવક 3000 બારી સુધીની થવાની શક્યતા છે. અને ભાવ જે ભાવ મળે છે કપાસની ગુણવત્તાના પ્રમાણમાં એથી ખેડૂતો ઘણા ખુશખુશાલ છે. બનાસકાંઠામાં થોડા દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતો પરેશાન થયા હતા, જ્યારે હવે યુજીવીસીએલ દ્વારા ઉત્તર ગુજરાતમાં સવારે વીજ કાપ કરવાથી ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોને સવારે પાકને પિયત માટે પાણી આપવામાં પણ હાલ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. કોલસાની અછતને પગલે વીજ પાવરની આવક ઘટતા કેટલાય દિવસોથી બનાસકાંઠાના ગામડાઓમાં દરરોજ રાત્રે 5 થી 7 કલાકનો વીજ કાપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે કે યુજીવીસીએલ સવારના સમયે લાઇટ આપે અને રાત્રે વીજ કાપ મૂકે, જેથી પાકને પાણી આપવામાં સરળતા રહે. 2-3 દિવસથી આ જે યુજીવીસીએલ કંપની દ્વારા જે લાઇટ દિવસે કાપી નાખે છે અને રાત્રે 8 કલાક લાઇટ આપે છે. જો ખેડૂતને વરસાદ તો હાલ તો છે નહીં, એટલે જો વરસાદ નથી એના કારણથી કોઈ પિયત કરવું હોય તો પિયત શેનાથી કરી શકે? ખેડૂતને દિવસે જે વધારે કામ હોય છે લાઇટનું અને હાલમાં એ લાઇટ આપતી નથી, અને આપે છે પણ રાતે આપે છે એ પણ બરાબર લાઇટ આપતી નથી, તો કેમ ઉદ્યોગમાં લાઇટ નથી કપાતું? નવરાત્રિના પ્રથમ જ દિવસે અમરેલીના નગરજનોને મોટી ભેટ મળી. વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણની સાથે જ અમરેલી નગરપાલિકાના નવતર અભિગમ અપનાવાયો. અમરેલી સિટી નામની એક એપ લોન્ચ કરવામાં આવી, જેમાં લોકો ઘરે બેઠા પોતાના પ્રશ્નોની ફરિયાદ નોંધાવી શકશે અને તેનું નિરાકરણ મેળવી શકશે. તેમની ફરિયાદનું સ્ટેટસ પણ જાણી શકાશે. આ એપનું દિલીપ સંઘાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ સિવાય શહેરમાં વિવિધ વિસ્તારોમાં 5000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનો પણ સંકલ્પ કરવામાં આવ્યો. મેડિકલ ઇમરજન્સીમાં લોકોને જરૂરી સાધનો મળી રહે તે માટેની સુવિધાનું પણ આયોજન છે. તો આ સાથે જ અમરેલી નગરપાલિકાના નવા ભવન અને મહાત્મા મૂળદાસ વિશ્રામ ગૃહ સાથે જ બાળ મંદિર બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. લોકો કોઈ પણ પ્રશ્ન નગરપાલિકાનો ઘર બેઠા આ એપ ખોલીને જો કરશે તો એની ફરિયાદ રજીસ્ટર થઈ એનો SMS જશે. એ ફરિયાદ અંગે શું કાર્યવાહી થઈ એનો પણ એને જવાબ મળશે, અને આ અંગે એપ દ્વારા પોતે ઘર બેઠા પોતાના પ્રશ્નોનું નિરાકરણ આવે એ સ્થિતિનું નિર્માણ મને લાગે છે ગુજરાતમાં પહેલી એવી નગરપાલિકા છે જે અમરેલી નગરપાલિકાએ શરૂ કર્યું છે. જે મેડિકલમાં ઇક્વિપમેન્ટ જોતા એ તમામ સુવિધાઓ ફ્રી ઓફ કોઈ પણ પ્રકારના ભાડા વગર જ્યારે લઈ જાય છે ત્યારે એમની જે ટોકન એક ડિપોઝિટ લેવામાં આવે અને પરત કરવા જ્યારે ઇક્વિપમેન્ટ કરવામાં આવે તેને એની ડિપોઝિટ પાછી આપવામાં આવે છે. આ રીતથી આજથી એક શુભારંભ કરવામાં આવ્યો છે અને આગળના દિવસોમાં પણ એક નગરપાલિકાની સાથે આયોજન કરી અને એક એલોપેથી આપણે નેચરોપેથી લેબનું પણ આયોજન કરેલ છે. દુબઈ ખાતે યોજાયેલ એક્સપોમાં ઇન્ડિયન પેવેલિયન ખાતે પ્રથમ 14 દિવસ ગુજરાતને ફાળવવામાં આવેલા છે, અને આજે આ ઇન્ડિયન પેવેલિયનના સ્ટેજ પર ગુજરાતના લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવીએ સરપ્રાઇઝ એન્ટ્રી કરીને ઉપસ્થિત અનેક લોકોના દિલ જીતી લીધા. તેમાં પણ તેમના અતિ પ્રખ્યાત રાસ ગોરી રાધા, જ્યાં ગોરી રાધાને કાળો કાન તેમણે રજૂ કરીને નવરાત્રિના પહેલા દિવસે ઉપસ્થિત લોકોને ગરબા રમાડ્યા. આ ઉપરાંત તેઓએ લોકોની ખાસ માંગણીથી લાડકી ગીત પ્રસ્તુત કરી આપણી સંસ્કૃતિની ઝાંખી કરાવી. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા પેવેલિયન ખાતે ગુજરાતના વિવિધ પરફોર્મન્સ 14 ઓક્ટોબર સુધી યોજાશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને નવરાત્રી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભાવનગરમાં પણ વિવિધ વિસ્તારોમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું. ખાસ કરીને સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલાઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અમે નિર્ણયને માથે રાખીને આ વખતે સરસ મજાનું આયોજન શેરી ગરબાનું કર્યું છે. આ શેરી ગરબા છે એ ભક્તિ સાથે સંસ્કાર અને શ્રદ્ધાનું પણ સિંચન કરે છે,
અને અહીંયા ખૂબ સરસ 400 માણસની મંજૂરીમાં જ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. કોવિડના લીધે અહીંયા નવરાત્રીનું આયોજન બંધ રાખવામાં આવ્યું હતું અને આ વર્ષે સરકારની ગાઈડલાઈન મુજબ ફરી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા ફક્ત સોસાયટીની છોકરીઓ માટે જ સ્પેશિયલ આ વખતે આયોજન રાખ્યું છે. કોરોના મહામારીને કારણે નવરાત્રીના પ્રથમ નોરતાના દિવસે પાટીપ્લોટ તેમજ મંદિરો સુમસામ જોવા મળી રહ્યા છે, ત્યારે શક્તિપીઠ અંબાજીમાં પણ ચાચર ચોકમાં ખેલૈયાઓની ઝાકળઝોળ જે હતી ત્યાં સન્નાટો જોવા મળ્યો છે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરને લાઇટિંગ ડેકોરેશન કરીને શણગારવામાં આવ્યું છે. એટલું જ નહીં, યાત્રાધામ અંબાજીના ચાચર ચોકમાં 70 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આજે અંબાજી મંદિરના ચાચર ચોકમાં નવયુવક પ્રગતિ મંડળના સભ્યે ધૂન કરીને ઉજવણી કરી. બીજા વર્ષે કોરોના જતો રહે અને અમને એનો લાભ મળે અને અમે ડબલ ઉમંગથી ગરબા કરીએ એવું માં અંબાને અમે પ્રાર્થના કરીએ છીએ. જે બદલ હું માને કહું છું કગરીને કે હે માં, આવતા વર્ષે અમને ઝૂમથી ગરબા કરવા દેજો. ગઈ વખતે મંદિર બંધ હતું પણ આ વખતે માની દયાથી માના દર્શનનો લાભ મળ્યો છે અને બધા સર્વે યાત્રિકો દર્શન કરીને નીકળે છે. અત્યારે રાજકોટમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું. છેલ્લા 35 વર્ષથી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા આસો નવરાત્રીનું આયોજન થાય છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબી યુવક મંડળ દ્વારા આ ગરબીનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 35 વર્ષથી પોલીસ હેડક્વાર્ટર ખાતે આ આયોજન કરવામાં આવે છે, જેમાં 5 થી 12 વર્ષ સુધીની નાની દીકરીઓ જે ભાગ લે છે અને શેરી ગરબા તરીકેનું આનું આયોજન કરવામાં આવે છે અને બધા જ ખૂબ ઉત્સાહી અને એકતાપૂર્વક આમાં ભાગ લે છે. રાજકોટમાં નવલા નોરતાની પ્રથમ રાત્રિ ખેલૈયાઓ રાજકોટ શહેરમાં મન મૂકીને ગરબે ઘૂમ્યા, જ્યાં રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે આવેલા પેન્ટાગોન એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત શેરી ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રી માણી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોનાને કારણે પ્રાચીન કે અર્વાચીન એક પણ પ્રકારના રાસોત્સવ યોજવાની મંજૂરી નહોતી આપવામાં આવી, ત્યારે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ આ વખતે જોવા મળી રહ્યો છે. નવરાત્રી એટલે માં શક્તિની આરાધનાનું પર્વ. નવરાત્રીમાં મહિલાઓ ગરબે ઘૂમી માં શક્તિની આરાધના કરે છે. કોરોના મહામારીને કારણે ગરબાનું આયોજન કરવામાં આવ્યું ન હતું, જોકે ચાલુ વર્ષે કોરોના સંક્રમણમાં ઘટાડો થવાને કારણે સરકારે શેરી ગરબાની છૂટ આપી છે, જેને લઈને રાજપીપળા શહેરના કાછિયાવાડ વિસ્તારમાં માં અંબાના ચાચર ચોકમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું અને મહિલાઓએ કાછિયાવાડ વિસ્તારમાં પ્રાચીન ગરબા કરી ગરબા ગાયા. કોરોના કાળને લીધે ગરબાનો જે કાર્યક્રમ હતો બધો તે બંધ રાખવામાં આવ્યો હતો ને આ વર્ષે સરકારે છૂટ આપી છે, તેને આપણે ગરબાની નવી પેઢીને જીવંત રાખવા માટે માથે ગરબો લઈને માથે માંડવી લઈને જે પ્રાચીન ગરબા જય અંબે ગ્રુપ તરફથી ગાવામાં આવ્યા છે, આજની જે પેઢી પ્રાચીન ગરબા ભૂલી ગઈ છે એને જીવંત રાખવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. માં શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. નવરાત્રીમાં ખાસ કરીને જે મહિલાઓ છે, બાલિકાઓ છે, ગરબા ગાય છે, તેમાં માની શક્તિ છુપાયેલી હોય છે. પરંતુ કોરોના કાળમાં છેલ્લા 2 વર્ષથી ગરબા બંધ હતા, પરંતુ ચાલુ વર્ષે સંક્રમણ ઓછું થતાં હાલ છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે જે શેરી ગરબા છે, જે અસલ શેરી ગરબા જે લુપ્ત થઈ ચૂક્યા છે, ઢોલ નગારા સાથે જે શેરી ગરબા વગાડવામાં આવે છે, આ શેરી ગરબા તમે જોઈ શકો છો તેમ કે જે શેરી ગરબાઓ છે, મહિલાઓ જાતે ગાય અને ગરબા ઘૂમે છે. કહી શકાય કે જે માની આરાધના છે એ આરાધનાનું સાચું પર્વ નવરાત્રી છે. અને ખાસ રીતે જોવા જઈએ તો માથે ગરબો હોય અને ગરબા સાથે ઢોલ નગારાના તાલ સાથે આજે પણ જે શેરી ગરબાઓ જે જીવિત છે, જેને કારણે આજે રાજપીપળા શહેરના અંબા માતાના ચોકમાં મહિલાઓએ શેરી ગરબા ગાય માની આરાધના કરી હતી. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. હાલમાં અકસ્માતની ઘટનાના સમાચાર મળી રહ્યા છે. ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. 4 વાહનોના અકસ્માતથી 3 વાહનોમાં
आग लागवानी पण घटना बनी। बे ट्रेलर एक इको गाड़ी और रिक्शा वच्चे अकस्मातनी घटना बनी छे। अकस्मात बाद आग लागता रिक्शा में बैठेला चार लोगों ना मौत थया छे। अकस्मात ने कारणे हाईवे पर ट्राफिक जाम सर्जायो छे अने लोगों ना टोळे टोळा पण त्यां एकठा थया। तो हाईवे पर अकस्मातनी घटना बनी छे, खूब ज गंभीर अकस्मात सर्जायो। चार वाहनों एकबीजा साथे टकराया हता। अकस्मातनी घटना में रिक्शा पण शामिल हती अने रिक्शा आग में होमाई गई हती। रिक्शा में बेसेला चार लोगों ना घटनास्थल पर मौत थया होवानी पण हाल में खबर मळी रही छे। तो दृश्य आपने बतावी रह्या छे, गंभीर अकस्मातनी घटना बनी हती डीसा पालनपुर नेशनल हाईवे पर नी आ घटना छे। बे वर्ष बाद नवरात्रि की शुरुआत रंगेचंगे थी चूकी है। अमदावाद में नानी नानी बाळकीओए अनोखी रीते गरबा कर्या, जेमां इंजेक्शन ना दांडिया बनावीने अनोखा रास कर्या, तेमज बाळकोनी रसीना प्लेकार्ड्स पण रजू करवामां आव्या। पंचमहाल पोलीसना बे जवानोए मानवतानी अद्भुत सुवास रेल आवी छे। पावागढ़ मंदिरनी आगळ बैठेला 80 वर्षना वृद्धा माताजीने ज्यां हाथमां उचकीने मंदिरनी सीढ़ीओ चढ़ावीने महाकाळी माताजीना दर्शन कराव्या। आ वृद्धा वहेली सवारथी मंदिरनी आगळ माताजीना दर्शननी जीद लईने बैठा हता, पण उमरनी अशक्ति होवाथी पगथिया चढ़वामां मुश्केली आवती हती। त्यारे बे जवानो जेमांथी एक मुस्लिम परिवारथी हता, ते पण पोतानी माताजी जेम ज तेमने उचकीने मदद करी अने माताजीना दर्शन कराव्या, जे पछी बन्ने जवान अने वृद्ध माताजीना चेहरा पर खुशीनी झलक जोई शकाती हती। आ माताजी छेक एमपी थी एकला आया छे, पोताना परिवारने जिद करीने एके मारे माताजी दर्शन करवू छे छेल्ली वार, छेवटे मारू मृत्यु आवे तो पण वांधो नहीं, मारे जवू छे एटले जवू छे। माताजीनी जिद छेक माची स्टेन्ड पर उभा हता के मारे जवू छे, सर्व छे अमारे माताजीना छेक नीचेरी उचीने लाया छे અને માતાજીને દર્શન કરાવવા હતા એટલા માટે લઈને આવ્યા છે। જેમાં મારીના શ્રદ્ધાનો વિષય છે, શ્રદ્ધા મારીને છે કે મારે દર્શન કરવા જ છે, તો એવું પણ હોઈ શકે કે માતાજી આવું ગોઠવેલું હોય કે અથવા તો એમનો હુકમ અમારો એમના તરફથી હુકમ થયેલો હોય કે મારીને મદદ કરીને ઉપર મારા ચરણોમાં દર્શન કરવા, આ મારીને મદદ સાથે બંને પોલીસ કર્મચારીઓને મારીના હુકમથી અમારો પણ હુકમ થયેલો હોય એવું કદાચ બની શકે। सुरेन्द्रनगर जिल्लाना विरमगाम लखतर सुरेन्द्रनगर में गुजरात राज्यना मार्ग अने मकान विभागे तैयार करेला चार मार्गीय रस्ताना कामनुं एक खातमुहूर्त करवामां आव्युं। 125 करोड़ना खर्चे तैयार करवामां आवेला प्रोजेक्टनुं एक खातमुहूर्त करवामां आव्युं। आ कार्यक्रममां वढवाणना धारासभ्य धनजी पटेल, जिला भाजप प्रमुख जगदीश मकवाणा, पूर्व संसद सभ्य शंकर वेगड़, जिला भाजप महामंत्री जयेश पटेल सहित अन्य जिला तथा तालुका भाजपना होद्देदारों अने आगेवानो पण उपस्थित रह्या। દિવાળીના વેકેશનમાં ફરવા જવાનો પ્લાન બનાવતા હોવ તો વહેલાસર બનાવી લેજો, કારણ કે ફ્લાઇટના ભાડા ડબલથી પણ વધી ગયા છે। રાજ્યમાં કોરોના કંટ્રોલમાં છે તો જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે। બે વર્ષ બાદ લોકો આ દિવાળી પર ફરવા જવા માટે પ્લાનિંગ કરી એડવાન્સ ટૂર પેકેજ બુક કરાવી રહ્યા છે। પ્રવાસન સ્થળ ધમધમતા થશે તો ટૂર ઓપરેટરો માટે તહેવારો ધંધામાં નવી રોનક લાવી રહ્યા છે। દિવાળી પહેલા ટૂર ઓપરેટરો પાસે ઓનલાઈન ટૂર પેકેજ બુકિંગ વધ્યું છે। હાલ જે આપણે વાત કરીએ ઉત્તર ભારતમાં તો અમદાવાદ દિલ્હી, અમદાવાદ શ્રીનગર, અમદાવાદ દેહરાદૂન, અમદાવાદ ચંડીગઢ, આ જે સેક્ટર છે એ દિવાળીની અંદર ઓલમોસ્ટ બધા જ સેક્ટરના ભાવ દિવાળીમાં 150 થઈ ગયા છે। જે સામાન્ય સમયની અંદર જે ટિકિટ 10,000 મળતી હતી એ અત્યારે રિટર્ન ટિકિટ લગભગ 16,000-18,000 રૂપિયામાં મળતી થઈ છે। કોરોનામાંથી હવે પરિસ્થિતિ સામાન્ય બની રહી છે, એરપોર્ટ પરથી પ્રવાસીઓની અવરજવર વધી છે, દિવાળીના તહેવાર પરની ફ્લાઇટના ભાડા પણ ડબલથી પણ વધી ગયા છે। જોકે સામાન્ય દિવસોમાં 7,000-8,000 રિટર્ન ટિકિટના ભાવ હોય છે, જે વધીને 18,000-20,000 થઈ ગયા છે। પ્રવાસન સ્થળની વાત કરીએ તો લેહમાં રૂટીન ભાડું પહેલાં 10,000-11,000 હતું, જે વધીને 16,000-18,000 થયું છે। શ્રીનગરમાં 8,000-9,000 હતું, જે વધીને 20,000-22,000 થયું છે। જમ્મુમાં પહેલાં રૂટીન ભાડું 7,000-8,000 હતું, જે તહેવારોમાં વધીને 18,000-20,000 થયું છે। જ્યારે ચંદીગઢમાં 8,000 આસપાસ હતું, જે વધીને 18,000-19,000 થયું છે। દેહરાદૂનમાં 7,000 હતું, જે વધીને 18,000 થયું છે। જ્યારે દિલ્હીમાં 7,000-8,000 હતું, જે તહેવારોમાં વધીને 16,000-17,000 થયું છે।
કોરોનાના કારણે ઇન્ટરનેશનલ પ્રવાસન સ્થળો ખુલ્યા નથી, જેના કારણે લોકોને દિવાળી વેકેશન માટે ડોમેસ્ટિકમાં વધારે રસ છે. ખાસ તો ઉત્તર ભારત તરફ પ્રવાસીઓ વધુ જશે, કારણ કે દક્ષિણ ભારતના પણ કેટલાક પ્રવાસન સ્થળો ખુલ્યા નથી. જો તમે પણ દિવાળી વેકેશનમાં ફરવા જવાનું પ્લાન કરતા હો તો પહેલા વેક્સિન લઈ લેજો. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ હતા અત્યાર સુધીના ખાસ સમાચાર. પણ વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.